નમસ્કાર મિત્રો, MSW YouTube ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જિલ્લા પંચાયત અંતર્ગત ગુજરાતની અંદર જે અગત્યની ભરતી આવી છે એના વિશે વાત કરીશું. લાયકાત વયમર્યાદા શું પરીક્ષા લેવામાં આવશે કે નહીં, ભરતી અંતર્ગત પગાર ધોરણ કેટલું રહેશે એ પણ વિગતો જાણીશું. તો ભરતીની નોટિફિકેશન આધારે સંપૂર્ણ વિગતવાર માહિતી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર આજે જાહેરાત આવેલી છે એ તમે જોઈ શકો છો, જે ભાવનગરની અંદર છે જાહેરાત. તો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આ ભરતી છે. તો મિત્રો, આ જે વિવિધ કરાર ઉપર આ ભરતી છે, 11 માસનો કરાર છે, પછી તમારો કરાર રિન્યૂ કરવામાં આવશે. તો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે જણાવેલ જગ્યા તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર ઉપર ભરવાની છે. તો પ્રતિક્ષા યાદી બનાવવા માટે સદરૂપ જાહેરાત આપવામાં આવેલ છે. તો માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો 8/12/2023 લઈને 14/12/2023 સુધી આરોગ્ય સાથેની જે ઓફિશિયલ વેબસાઇટ છે, લિંક આપેલી છે, એના ઉપર તમારે ફક્ત ઓનલાઈન અરજી કરવાની છે. તો વેબસાઇટ છે aarogyasathi.gujarat.gov.in ઉપર અરજી કરવાની છે. તો મિત્રો, આની અંદર જે પગાર ધોરણ વિશે આપણે સંપૂર્ણ માહિતી જાણીએ. તો મિત્રો, લાયકાત અને પગાર ધોરણ વિશે જાણીએ કે સૌથી પહેલી જગ્યા છે મેડિકલ ઓફિસર, બે જગ્યા છે લાયકાત છે MBBS કરેલું હોવું જોઈએ. તો અનુભવની વાત કરીએ, સરકારી હોસ્પિટલ ખાતે કામગીરીનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. તો મિત્રો, ઓછામાં ઓછી 50 વર્ષ ઉંમર માંગેલી છે, પગાર ધોરણ તમને 60,000 મળશે. જે બીજી જગ્યા છે નેક્સ્ટ લેવલ જગ્યા છે સ્ટાફ નર્સ માટે જગ્યા છે, 6 જગ્યા છે લાયકા છે. એની બિલો ડિગ્રી રિગાર્ડિંગ આપણે જાણીએ કે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગ અંતર્ગત તમારી ડિગ્રી હોવી જોઈએ, અથવા બેઝિક BSc નર્સિંગ ડિગ્રી હોવી જોઈએ, અથવા પોસ્ટ બેઝિક નર્સિંગ ડિગ્રી હોવી જોઈએ. પગાર ધોરણ તમને 13,000 મળશે. તો મિત્રો, આની અંદર જે 5 જગ્યાઓ છે SNCU અંતર્ગત અને 1 જગ્યા છે NMHP અંતર્ગત છે. તો સરકારી હોસ્પિટલમાં કામગીરીનો અનુભવ, ઉંમર છેલ્લામાં છેલ્લું 50 વર્ષ માંગેલી છે. ત્રીજી જગ્યા છે ઓપ્ટોમેટ્રિક અંતર્ગત જે જગ્યા છે એની અંદર 1 જગ્યા છે લાયકાત માંગેલી છે, 2-3 ડિગ્રી જે તમારી ઓપ્ટોમેટ્રી અંતર્ગત ડિગ્રી તમારી હોય છે. પગાર ધોરણ તમને 12,500 મળશે. સરકારી હોસ્પિટલ ખાતે અનુભવ હોવો જોઈએ, ઉંમર 50 વર્ષથી વધુ ન હોવી જોઈએ, એટલે કે 50 વર્ષથી ઓછી હોવી જોઈએ. ચોથી જગ્યા છે સોશિયલ વર્ક માટે, 1 જગ્યા છે સોશિયલ વર્ક અંતર્ગત લાયકાત માંગી છે, ગ્રેજ્યુએશન ઇન આર્ટ્સ કોમર્સ સાયન્સ હોવા જોઈએ, અથવા MSW કરેલું હોય તો તમે જઈ શકો છો. પગાર ધોરણ 15,000 મળશે. સાથે મિત્રો, સોશિયલ વર્કર અંતર્ગત જે જગ્યા છે એની અંદર અનુભવ માંગેલો છે એ અંતર્ગત તમે જોઈ શકો છો. એની અંદર આપણે 50 વર્ષ છેલ્લામાં છેલ્લી ઉંમર માંગેલી છે. 5મા નંબરની જગ્યા છે ડેન્ટલ ટેકનિશિયન, જે અંતર્ગત જગ્યા છે એની અંદર 1 જગ્યા છે લાયકાત માંગેલી છે, HSC કરેલી હોવું જોઈએ. તો ડેન્ટલ ટેકનિશિયન અંતર્ગત થોડો અનુભવ હોવો જોઈએ. તો મિત્રો, આની અંદર સરકારી હોસ્પિટલ ખાતે કામગીરીનો અનુભવ ધરાવતા હોવા જોઈએ, ઉંમર છેલ્લામાં છેલ્લી 50 વર્ષ, પગાર ધોરણ તમને 12,000 મળશે જે ફિક્સ રહેશે. નેક્સ્ટ જગ્યા છે ડેટા એન્ટ્રી ઓપરેટર, 1 જગ્યા છે લાયકાત, ગ્રેજ્યુએશન આર્ટ્સ કોમર્સ સાયન્સ કરેલું હોવું જોઈએ, 3CCC પાસ હોવા જોઈએ. સાથે મિત્રો, આની અંદર સરકારી સંસ્થાની અંદર અનુભવ, આની અંદર 50 વર્ષથી ઓછી ઉંમર હોવી જોઈએ, આની અંદર પગાર ધોરણ તમને 12,000 રૂપિયા મળશે. તો મિત્રો, આ હતી અગત્યની નેશનલ હેલ્થ મિશન, જે જિલ્લો રહેશે ભાવનગર એ અંતર્ગત આ જગ્યા છે. જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય 14/12/2023 સુધી aarogyasathi.gujarat.gov.in ઉપર અરજી કરવાની છે. તો જાહેર મિત્રો, અંતે માત્ર જય કરવી ગુજરાત.